નમસ્કાર મિત્રો, હું પરમાર ચિરાગ આજના વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ઉનાળાની અંદર મિત્રો ખાસ સમસ્યા જોવા મળે છે ઉનવા. ઉનવા એટલે શું મિત્રો, એ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેજો અને હજુ સુધી પણ આપણી ચેનલ પરમાર ચિરાગને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી. મિત્રો ઉનવા એટલે શું, ખાસ કરીને આપણે જોઈએ તો મિત્રો પેશાબની અંદર લોકોને બળતરા થતી હોય છે, એટલે કે પેશાબનો જે માર્ગ હોય ત્યાં અસહ્ય મિત્રો બળતરા થતી હોય છે. પણ આ સમસ્યા ખાસ કરીને રાત્રે જ્યારે આપણે સૂવા જતા હોઈએ ત્યારે ખાસ કરીને થતી હોય છે. આ ઉપરાંત મિત્રો પેશાબની છૂટ પણ વધારે પ્રમાણમાં ના થાય, એટલે કે પેશાબ ઓછું આવું, એવી બધી સમસ્યા થતી હોય છે. તો આજના વિડીયોની અંદર આપણે હોમ રેમેડીઝ આધારિત એક ઉપચાર બતાવવાના છીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેજો. આના માટે મિત્રો આપણે રસોડામાંથી આપણે આખા દાણા લેવાના છે. જો આપણા ઘરમાં ના હોય તો નજીકના કોઈ કરિયાણાવાળાની દુકાને આપ જશો તો આપણને આખા દાણા ઇઝીલી આપણને મળી રહેશે. આખા દાણા લઈ આવવાના છે. માર્કેટમાં મિત્રો પાવડર પણ મળતો હોય છે, તો આપણે એ પાવડર નથી લેવાનો, આખા દાણા લાવવાના છે. એ દાણા લઈ આવીને આપણે મિક્સચરમાં આપણે ગ્રાઇન્ડ કરીને એ આખા દાણાનો આપણે પાવડર બનાવી દેવાનો ઘરે જ. અને આ પાવડરને રાત્રે એક ગ્લાસ જેટલા પાણીમાં આપણે 1.5 ચમચી જેટલો દાણાનો જે પાવડર છે એ રાખી મૂકી દેવાનો છે. આખી રાત દરમિયાન મિત્રો આ એમનું એમ રહેવા દેવાનું છે. અને બીજા દિવસે સવારે જ્યારે ઉઠીએ ત્યારે આપણે આ દાણાનું જે પાણી જે છે એ આપણે થોડુંક નવું શેકું કરવાનું, એટલે 1.5 થી 1 મિનિટ સુધી આપણે વોર્મ કરવાનું. અને એની અંદર 1 કાંકરી જેટલો એટલે કે નોર્મલ ગોળ નાખી દેવાનો ટેસ્ટ અનુસાર. મિત્રો આ ખાલી ગોળ છે, ટેસ્ટ માટે જ નાખવાનો છે. અધરવાઇઝ આપણે જો દાણાનું જે પાણી છે એ તમે એકલું જો તમને ટેસ્ટ ભાવતો હોય તો તમે એ એકલું પાણી પણ પી શકો છો. અને ટેસ્ટ ધારો કે એમાં એડ કરવો હોય તો આપ એની અંદર 1 કાંકરી જેટલો આપણે ગોળ એડ કરી શકો છો. અને આ જે મિશ્રણ છે મિત્રો એને આપણે ગળણીની મદદથી આપણે ગાળી દેવાનું છે. આની અંદર આપણે દાણા લેવાના નથી, ફક્ત એનું જે ગાળેલું પાણી છે એ આપણે પ્રયોગમાં લેવાનું છે. આ ધાણાનું જે પાણી છે મિત્રો એ આપણે સવારે આપણે નરણા કોઠે પીવાનું છે. આ પ્રયોગ આપણે મિત્રો 15 દિવસ સુધી કરવાનો છે, એટલે કે આપણી બોડીની અંદર જે UTI એટલે કે જનરલી કહીએ તો આપણે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન જો થયું હોય તો એના કારણે આપણને જો બળતરા થતા હોય એટલે કે ઉનવાની સમસ્યા, તો એના આ જે ડ્રિંકના સેવનથી માત્ર 15 દિવસની અંદર જ આપણી જે પેશાબની જે બળતરા છે એ એકદમ ગાયબ થઈ જશે મિત્રો. મિત્રો જતાં જતાં આપને એક વાત શેર કરવા માગું છું, એ જરા ધ્યાનથી સાંભળજો. જે ખાય પકોડી તેની હાલત થાય કફોડી. એટલે મિત્રો ફાસ્ટફૂડનું સેવન કોઈ દિવસ આપણે ખાવ તો ચાલે, પરંતુ રોજ ખાવ એ આપણા માટે હિતાવહ નથી. એટલે કે સ્વસ્થ રહો, હેલ્ધી સારું ખાવાનું ઘરે આપ બનાવીને ખાઓ. સ્ટે ફિટ, સ્ટે હેલ્ધી, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ મિત્રો, જય હિન્દ.